વિશ્વમાં ઉજાસ હું રજૂ કરું છું તે અનુભવના ઉજાસનું નામ છે જિંદગીનો શોરૂમ. ચીજ વસ્તુની ખરીદી માટે તમે શોરૂમની મુલાકાત લીધી હશે. વેપારી શોરૂમમાં ગ્રાહકને આકર્ષવા અવનવી ચીજ વસ્તુઓની ગોઠવણ કરતો હોય છે. કોઈ પણ વેપારી શોરૂમમાં આવતા ગ્રાહકોને આકર્ષવા નમૂનાની ચીજ વસ્તુઓ પોતાના શોરૂમમાં અચૂક રાખતો હોય છે. જ્યારે ગ્રાહક ખરીદીનો ઓર્ડર કરે છે ત્યારે વેપારી કહે છે, બે દિવસમાં આવી જશે સાહેબ, અત્યારે સ્ટોકમાં નથી, ગોડાઉન સાવ ખાલી છે. સાહેબ, મને કહેવા દો કે જિંદગીના શોરૂમમાં દેખાતી બાબતોનું પણ એવું જ છે. જે નથી તેનો આપણે ડો કરી લોકોને ભરમાવતા હોઈએ છીએ. આપણા સામાજિક સંબંધો દિવસે દિવસે ઔપચારિક બનતા જાય છે. પહેલાના સમયમાં પૈસો ખર્ચી સંબંધો બાંધવામાં આવતા, તેને ટકાવવા હું અને તમે ઘસારો ખાવાનું પસંદ કરતા હતા. આજે પૈસા માટે એક માતાના સંતાનો વચ્ચે ખટરાગ ઉભો થાય છે. મિલકતમાંથી જાગતા વિવાદના લીધે સગા ભાઈઓ કાયમના માટે દુશ્મન બની જાય છે. મકાનો વિશાળ બાંધવામાં આવે છે તો કુટુંબો નાના થતા જાય છે. આજનો માણસ સંયુક્ત કુટુંબના બદલે વિભક્ત કુટુંબમાં રહેતો થયો છે. મકાનો ખૂબ ઊંચા બાંધવા લાગ્યો છે પણ વિચારો ખૂબ સંકોચિત અને હલકા બનતા જાય છે. હત્યા અને બળાત્કાર તેના કોઠે પડી ગયા છે. ભણતર વધ્યું છે પણ ગણતર જોવા મળતું નથી. રસ્તા વાળા બનાવવામાં આવે છે પણ દિલની ગલીઓ સાવ સાંકડી થઈ જાય છે. માતા પિતાને પણ દિલમાં સ્થાન મળતું નથી. સંબંધો ઔપચારિક અને સ્વાર્થ પૂરતા સીમિત બની જાય છે. ભારકા લોકોને ખુશ રાખવા મોટી મોટી પાર્ટીઓનું આયોજન કરવામાં આવે છે. વૃદ્ધ માતા પિતાને સમયસર ભોજન પીરસવાની દરકાર કરવામાં આવતી નથી. બોલીએ ગણો છીએ, કોઈનું સાંભળવાનો સમય નથી. સંબંધો વોટ્સએપ અને ફેસબુકની સપાટી પર લપસી રહ્યા છે. વ્યક્તિનો ચેપ સત્તાતંત્રને પણ લાગ્યો છે. આજકાલ સરકાર 1 કરોડની સહાય કરવા 100 કરોડનો ઢોલ પીટે છે. 1 રૂપિયો વહેંચવા માટે 100 રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. જીવન જરૂરી બાબતો પર કાપ મૂકી સારા દેખાવા, પોશાક અને બ્યુટી ટ્રીટમેન્ટ માટે અઢળક નાણાંનો વ્યય કરવો એ પડે છે. અંદરથી ખોખલો બનેલો માણસ બાહ્ય રીતે દેખાડો કરવા, પોતાની જાતને શોભાવવા એ મથતો રહે છે. ઉછીનું રૂપ અને ઘાટ માણસને મોભો આપીને પણ પાંગળો બનાવે છે. વિચારોથી કંગાળ બનેલો માણસ લઘુતા ગ્રંથિથી પીડાઈ રહ્યો છે. કોલેજમાં પ્રાધ્યાપક વિદ્યાર્થીઓને ભણાવતા હતા. વર્ગખંડ શાંત હતો. પ્રાધ્યાપક મનોવિજ્ઞાનના ટોપિક ઉપર ચર્ચા કરી રહ્યા હતા. અચાનક સુરીલી ઘંટડી રણકી ઉઠી, સર આવું કે? અને વર્ગખંડના બધા વિદ્યાર્થીઓનું ધ્યાન અવાજ આપના છોકરી તરફ ખેંચાયું. છોકરીના ચહેરા પર ચમક આવી ગઈ. વિદ્યાર્થીઓ તેની સામે ટગર ટગર જોઈ રહ્યા. બધાની નજર છોકરી તરફથી પોતાના ડેસ્ક પર પડેલી નોંધપોથી પર સ્થિર થઈ. ફરી રૂપેરી ઘંટડી રણકી ઉઠી, સર બેસું કે? ફરી વર્ગખંડના વિદ્યાર્થી નજર પહેરી છોકરી ઉપર ગઈને અચરજથી વર્ગખંડના વિદ્યાર્થીઓ તેની સામે જોઈ રહ્યા. છોકરી બધાને સ્માઇલ આપી પોતાની જગ્યા ઉપર બેસે તે પહેલા પ્રાધ્યાપકનો હોંકારો મળતા છોકરી તેની જગ્યાએ બેસી ગઈ. આવો વ્યવહાર આ દીકરીએ કેમ કર્યો હશે? તેવો વિચાર પ્રાધ્યાપકને કોરી ખાવા લાગ્યો. આ બાજુ છોકરી તેના પ્રયોગથી ખુશ થઈ ગઈ. તેના આ નિત્યક્રમ બની ગયો. રોજ મોડી આવી વર્ગખંડના દરવાજે પહોંચી બૂમ પાડી આ રીતે પ્રાધ્યાપકને ઉદ્દેશી રજા માગવાના બહાના તળે બધાનું ધ્યાન ભંગ કરતી હતી. રોજ છોકરી મોડી આવી આમ કરતી હતી. બધાનું ધ્યાન ભંગ કરવા તે કહેતી, સર આવું કે? થોડી વાર પછી બોલે, સર બેસું કે? એક દિવસ પ્રાધ્યાપકે સ્ટાફ રૂમના એમને બોલાવીને પૂછ્યું, બેટા રોજ મોડી આવીને તું બધાને ડિસ્ટર્બ કેમ કરે છો? છોકરી કહે છે, સર હું ઠીંગણી છું એટલે મારી સામે કોઈ જોતું નથી. હું તૈયાર થઈને આવું છું તો પણ મારી સામે કોઈ જોતું નથી, તેથી બધાને દેખાડવા હું રોજ મોડી આવી. મોટેથી બોલી બધાનું મારા તરફ ધ્યાન ખેંચવા આમ કરું છું.
પ્રાધ્યાપક માં તો ખંજવાળતા બોલ્યા, બેટા કોઈને દેખાડવા આપણી જાતને નીચે દેખાડવાની જરૂર નથી. વર્ગખંડનો શિસ્ત તોડે બીજાનું ધ્યાન આપણા ઉપર ખેંચવા આવું કરવાની જરૂર નથી. અને ઠીંગણા હોવું એ કોઈ ગુનો પણ નથી. તારામાં ઘણું સૌંદર્ય છે, અવાજની મીઠાશ પણ છે. સંગીતમાં આગળ વધવા પ્રયત્ન શરૂ કર. તારા અવાજની મીઠાશ બધાનું ધ્યાન તારા તરફ ખેંચશે. બાહ્ય સજાવટ કે સૌંદર્ય ઓછીનું રૂપ છે, તેનું આકર્ષણ ક્ષણિક હોય છે, પણ અંદરની તાકાત વડે મળેલી જીત એ કાયમી રહે છે. જ્ઞાનથી કોઈપણને પરાસ્ત કરી શકાય છે. વ્યક્તિની સર્જનાત્મક શક્તિ ખરી ઊંચાઈ આપે છે. શારીરિક ઠીંગણા પણ આપણને કદાપી બાધક બની શકે નહીં, તેથી તેને ચિંતા કરવાની તારે જરૂર નથી. તું પ્રતિભાવન દીકરી છો, સંગીતમાં આગળ વધવા કોઈ સારા સંગીતના વર્ગખંડમાં એડમિશન લઈ તારા નવા જીવનની શરૂઆત કરી દે. તને લોકો શોધવા આવશે. પ્રાધ્યાપકની સલાહ જેવી તેવી ન કહેવાય. ભીતરની ખોજ કરવાને બદલે આપણે બાહ્ય સૌંદર્ય સજાવવા અઢળક નાણાં વાપરીએ છીએ. બાપુની ઓસરી જેવું બાહ્ય સૌંદર્ય આપણને શોભા આપવાને બદલે અંદરથી નબળા બનાવે છે. ઝાડુ મારી રૂમ સાફ કરીએ છીએ. આપણે રૂમ સાફ રાખવા જેટલા જાગૃત રહીએ છીએ તેટલા મનની સફાઈ કરવા તત્પર નથી. વિચારોનો ઝેરી કચરો આપણને ખૂબ દૂષિત કરી રહ્યો છે. આવક વધી છે પણ નૈતિકતા ઘટી છે. શું ખરીદવું તેની ખબર આપણને પડતી નથી. ખરીદી અઢળક કરવા છતાં આનંદ મળતો નથી અને બેચેન બનેલું મન શાંતિ લેવા દેતું નથી. પૈસા માટે ગુમાવેલી નૈતિકતા માણસને પૈસો મળવા છતાં શાંતિ લેવા દેતી નથી. ત્યારે જિંદગીના શોરૂમને સજાવવાના બદલે જિંદગીના ગોડાઉનને ભરી દેવાની જરૂર છે. લક્ષ્મીનો વૈભવ વધારવાના બદલે કરુણાની કોથળી ભરવાની જરૂર છે. કારણ કે લક્ષ્મીનો વૈભવ અનંતની યાત્રા સમયે ઉપયોગી થતો નથી. કરુણાની હાથવગી કરેલી કોથળી આ માર્ગે ખપ લાગે છે. વર્તમાન સમયમાં લક્ષ્મીનો ભલે કોઈ વિકલ્પ દેખાતો ન હોય, પણ તે જિંદગીનું એકમાત્ર લક્ષ્ય ન હોવું જોઈએ. આજકાલ નિષ્ણાતો ખૂબ વધ્યા છે, પ્રશ્નો પણ એટલા જ વધ્યા છે. કાયદા સરકાર ઘણા ઘડે છે, પણ અમલીકરણ યોગ્ય રીતે થઈ શકતું નથી. માનવતા મરી પરવાળી છે, સંવેદના સુકાઈ ગઈ છે, કર્મની મૂડીનું તળિયું દેખાઈ ગયું છે, કામચોરી વધતી જાય છે. માણસનું નૈતિક પતન થઈ રહ્યું છે ત્યારે કરુણા ક્યાંથી નજરે ચડે? દયાનો દેવાળો ફૂંકાયો છે, ભ્રષ્ટાચાર ભભકી રહ્યો છે, સામાજિક સંબંધો લુપ્ત થવાને આરે છે. એક લેન્ડલાઈન ફોન પર આખો પરિવાર સગા સંબંધી સાથે વાત કરતો હતો. એક લેન્ડલાઈન ફોન ઘરના સભ્યોને એકમેક સાથે જોડી આનંદ કલોલ કરાવતો હતો. મોબાઈલે પરિવારના સભ્યોને વિભક્ત કરી દીધા છે. વોટ્સએપ કે ફેસબુકના મિત્રને સલામ કરતો માણસ પોતાના પરિવારથી દૂર થઈ રહ્યો છે. બીજાને દેખાડવા બનીઠની માલતો માણસ અંદરથી ખાલી થતો જાય છે. નૈતિકતા ગુમાવી જંગલી બનેલો માણસ બીજાને પાયમાલ કરી સંપત્તિ એકઠી કરતો થાય છે. લુખ્ખાગીરી, પૈસો અને રાજકીય વગ આ લોકોની લાયકાત ગણાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પાસે ભોગાવો નદીના કિનારે મેમકા ગામની 129 સર્વે નંબરની જમીન પ્રજ્ઞાચક્ષુ મનુભાઈ ડાભી પોતાની માલિકીની ધરાવે છે. ભદ્રુપ જમીનનું રક્ષણ થાય તેવો કુદરતે પ્રબંધ કરી આપ્યો છે. નદીનો એ ધસમસતા પૂરનું પાણી ખેતરની ફળદ્રુપ જમીનને આવેલા ઢોળાવના લીધે નુકસાન કરી શકતું નથી. વર્ષોથી મનુભાઈ ડાભી આના કારણે પેટીઓ રળી લે છે અને છેલ્લા કેટલાક વર્ષોથી રેત માફિયા લોકો લાગતા વળગતા અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી હપ્તા પહોંચાડી ગેરકાયદે રીતે લાખો ટન રેતી ઉઠાવે છે. આડેધડ રેતી ઉઠાવી ધન કમાતા લોકોને ઝપટે ચડાયેલા માણસની હાલત રેઢિયાર ઢોર જેવી કરી દેવામાં આવે છે. આવા રેત માફિયા સામે જે ફરિયાદ દાખલ કરવા હિંમત કરે છે તેની વાત સાંભળવાના બદલે તેને ધમકાવી ઠપકો આપી વળાવી દેવામાં આવે છે. મનુભાઈ ડાભી સાથે પણ આવો જ વ્યવહાર વઢવાણ પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો. શ્રી મનુભાઈ ડાભી અંધ અભ્યુદય મંડળમાં આજીવન સભ્યપદ ધરાવે છે, તેથી તેમણે મંડળને મદદ કરવા લેખિતમાં વિનંતી કરી હતી. વિનંતી મળતા જ મેં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને ખાણ ખનિજ વિભાગનું ધ્યાન દોર્યું હતું. પોલીસ મિત્રોએ મારા પર પણ ચાણક્ય નીતિ અજમાવી લીધી હતી, તેમ છતાં તેમને સફળતા ન મળી.
એટલે મનુભાઈની જમીન છોડી દીધી. બાકીના વિસ્તારમાંથી જમીન ખોદે રેતી ઉપાડવાનું કામ ચાલુ રાખ્યું છે. રાજ્ય સરકાર આખો પ્રકરણ જાણે છે, છતાં હજુ સુધી રેત માફીઓનો વાળ પણ વાંકો થઈ શક્યો નથી. દુનિયાભરમાં સરકારની વાહ વાહ થાય છે, પણ અંદર તો પોલમ પોલ ચાલે છે. મારું કામ તો અંધ વ્યક્તિને મદદ કરવાનું છે, તે કામ થઈ ગયું છે. મનુભાઈની જમીન સલામત છે. નૈતિક પતનના કારણે ઉદભવેલી વધુ એક સમસ્યા વિશે આપને વાકેફ કરવા ઈચ્છું છું. કોઈ પણ કાયદો વ્યક્તિના અધિકારોના રક્ષણ માટે ઘડવામાં આવે છે. કોઈને નુકસાન પહોંચાડી તેને હેરાન પરેશાન કરવા નહીં. થોડા સમય પહેલા રાજુલામાં અમરેલી જિલ્લા પંચાયત દસ્તકની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પ્રજ્ઞાચક્ષુ શિક્ષક સાથે ઘટેલી એક ઘટના વિશે આપને જાણકારી આપવી છે. શ્રીજીનગર નૌકાર ટેનામેન્ટમાં રહેતા એક પરિવારની વાત છે. પ્રજ્ઞાચક્ષુ કિશોરભાઈ ચૌહાણના ઘરના દરવાજાની આજુબાજુ ગટરના સમારકામના નામે પાઇપના ટુકડા ખોદેલી માટીનો ઢગલો કરી લગભગ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. આ અંગે ચૌહાણ પરિવારે અનેક રજૂઆત કરી હતી. એક મહિનો વીતી ગયો હોવા છતાં રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો નહીં. કિશોરભાઈ અને તેમના પત્ની પોતાની વિકલાંગતાના રીતે અવરજવર કરવામાં લપસી પડતા હતા. તેમના દીકરા દીકરીને માતા પિતાને ખૂબ જ ચિંતા સતાવતી હતી અને વારંવાર માટીનો ઢગલો અને પાઇપ પડેલા પાઇપના એ ટુકડા હટાવવા પરિવારના સભ્યોને કોન્ટ્રાક્ટરને રજૂઆત કરતા હતા. રજૂઆત માટે ગયેલા ચૌહાણ પરિવારના સભ્યોનો કોન્ટ્રાક્ટર આંધળો, ઠૂંઠો, લુખી આવા શબ્દો કહીને અપમાન કરતો હતો. પાઇપ અને ઢગલો હટાવવાની સૂચના આપવાના બદલે અપમાન કરી બાળકો અને કિશોરભાઈના પત્નીને હાંકી કાઢતો હતો. એક દિવસ ચૌહાણ પરિવારે જાત મહેનતે પાઇપ અને માટીનો ઢગલો દરવાજાથી દૂર કરી દીધો. કોન્ટ્રાક્ટર અને મજૂરોએ ઝઘડો કર્યો, અપશબ્દો પણ કહ્યા. કોન્ટ્રાક્ટરે મજૂરો સાથે મળી અને ચોર કોટવાલને દંડે તેમ પરિવારના સભ્યોને પજવવા પોલીસ ફરિયાદ દાખલ કરી દીધી. કિશોરભાઈના દીકરા અને તેની પત્નીને વગના જોરે એટ્રોસિટી પણ લગાવી દીધી અને હેરાન થયેલો પરિવાર પોલીસ કસ્ટડીમાં ગોંધાયો. ચૌહાણ પરિવારે પ્રતિવાદી સામે વિકલાંગ ધારા મુજબ ફરિયાદ દાખલ કરવા પોલીસ સ્ટેશનમાં પીઆઈને વિનંતી કરી. પોલીસ મિત્રોનો ઉત્તર હતો, આવો કોઈ કાયદો નથી, અનુસૂચિત જાતિ માટેનો કાયદો છે, વિકલાંગો માટે કોઈ કાયદો અમલમાં આવ્યો નથી. મિત્રો, આવા ઉત્તરથી એમ કહી શકાય કે સરકારનો વિકલાંગોના રક્ષણ માટે સખત કાયદાનો દાવો પોકળ સાબિત થયો છે. કાયદાનો અમલ કરનાર અધિકારી અજાણ હશે તો તેનો લાભ વિકલાંગોને શી રીતે મળી શકશે? કાયદો ઘડવાથી કામ પતી જતું નથી, તેને અમલમાં લાવવા સમાજ અને જવાબદાર અધિકારીઓ અથવા લાગતા વળગતા કર્મચારીઓને જાગૃત કરવા પડશે. કિશોરભાઈ ચૌહાણનો મારા ઉપર ફોન આવ્યો કે સાહેબ, વિકલાંગોને 2016ના કાયદામાં કોઈ અપમાન કરે તો રક્ષણ આપવામાં આવ્યું છે? કોઈ કલમ હોય તો મને જણાવો. વાત ઘણી લાંબી છે, અહીં તેની પૂરી વિગત આપવી શક્ય નથી. કિશોરભાઈના ફોન આવ્યા પછી હું તારીખ 27 ફેબ્રુઆરી 2020 અને ગુરૂવારના રોજ અમરેલી SPને મળવા આવ્યો હતો. તેમની ફરિયાદ દાખલ કરવા વિનંતી કરી. તેઓ સંમત થયા હતા. એટલું જ નહીં, મારી દરમિયાનગીરીથી ન્યાય પણ મળ્યો. મારી જિંદગીનો શોરૂમ ભલે ખાલી રહે, ગોડાઉન ખીચોખીચ ભરેલું રહેવું જોઈએ. ભૌતિક વૈભવના બદલે નૈતિક બળ વડે ઈશ્વર મને કર્મ કરવાની શક્તિ આપે તેવી હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું. કર્મ કરવા પ્રભુ શક્તિ માંગું છું, મુજે હૈયે તવ વાસ ચાહું છું. તવ શરણોમાં મુજને સમાવા વંદુ છું પ્રભુ તવ ચરણોમાં.